હરિધામ સોખડાથી અલગ થયેલ પ્રબોધ સ્વામી જૂથને ઝટકો લાગ્યો છે. પ્રબોધ સ્વામી જૂથે યોગી ડિવાઇન સોસાયટીની મિલકતો કરવી પડશે ખાલી. બાકરોલ અને અમદાવાદના નિર્ણયનગરના આશ્રમ ખાલી કરવા પડશે. સુપ્રીમ કોર્ટે કાનૂની પગલાં લેવા યોગી ડિવાઇન સોસાયટીને આપી મંજૂરી. હરિધામ સોખડાની મૂળ સંસ્થા યોગી ડિવાઇન સોસાયટીને મંજૂરી અપાઈ છે. પ્રબોધ સ્વામી જૂથે વૈકલ્પિક વ્યવસ્થાનો પ્રસ્તાવ ન સ્વીકારતા આદેશ કરાયો છે. પ્રબોધ જીવનદાસ જૂથ સામે કાનૂની રાહે યોગ્ય પગલાં લેવા યોગી ડિવાઇન સોસાયટીને મંજૂરી મળી છે. આત્મીય વિદ્યાધામ બાકરોલ પર કબજો જાળવવા પ્રબોધ સ્વામી જૂથે કરી હતી રજૂઆત. આત્મીય વિદ્યા નિકેતન અમદાવાદ પર પણ પ્રબોધ સ્વામી જૂથે દાવો કર્યો હતો. બંને મિલકતો પર કબજો જાળવવાના પ્રબોધ સ્વામી જૂથના પ્રયાસને નિરાશા મળી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુંદરેશ અને અરવિંદ કુમારની બેન્ચે આપ્યો છે આ આદેશ. પ્રબોધ સ્વામી જૂથ જે છે તેમને હવે મિલકતો ખાલી કરવી પડશે. યોગી ડિવાઇન સોસાયટીની મિલકતો ખાલી કરવી પડશે. આ મામલે જે આદેશ છે તે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરફથી આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશની એક બેન્ચ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે કે જેનાથી પ્રબોધ સ્વામી જૂથને મોટો ઝટકો લાગ્યો છે. જે અલગ અલગ મિલકતો કે સંસ્થાઓ પર તેમના દ્વારા દાવો કરવામાં આવ્યું હતું તેમાં હવે તેમને નિરાશા મળી હોય તેવું કંઈક લાગી રહ્યું છે. અમારા સંવાદદાતા યુનુસ કાઝી આ બાબતે પૂરી જાણકારી આપી રહ્યા છે. યુનુસ, વડોદરા હરિધામથી શરૂ થયેલો આખો વિવાદ કે જેમાં હવે સુપ્રીમ કોર્ટે પ્રબોધ સ્વામી જૂથને મોટો ઝટકો આપ્યો છે. હરિધામ સોખડાથી છૂટા થયેલા પ્રબોધ સ્વામી જૂથ દ્વારા જે સંપત્તિ છે તેની ઉપર દાવો કરવામાં આવ્યો હતો અને જે સરખી તેઓને પણ સંપત્તિ મળે તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો અને આ વિવાદ વ્યાપક બન્યો હતો. ચેરિટી કમિશનર સુધી પણ આ વિવાદ પહોંચ્યો હતો અને હાઈકોર્ટ સુધી પણ વિવાદ પહોંચ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. પરંતુ આ પ્રબોધ સ્વામી જૂથની જે માંગણી છે તે ગ્રાહ્ય નહીં રાખી હોવાનું ત્યાગવલ્લભ સ્વામી દ્વારા સત્તાવાર રીતે નિવેદન આપવામાં આવ્યું છે કે જેઓ પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ સાથે સંકળાયેલા છે અને હરિધામ સોખડાના મેનેજમેન્ટ સાથે તેઓ સંકળાયેલા છે. તેઓ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે અને સત્તાવાર જે પ્રેસ નિવેદન જારી કરવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રબોધ સ્વામી જૂથની હાર થઈ છે એક રીતે અને હવે જે યથાવત સ્થિતિ લગભગ જાળવી રાખવા માટેની જે પ્રક્રિયા છે તે આગળ કરવામાં આવશે. જોવાનું હવે છે કે સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ પ્રબોધ સ્વામી જૂથ દ્વારા હવે શું આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. ઓકે, રસાભરા જાણકારી બદલ. તો સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ સંભળાવી દીધો છે. પ્રબોધ સ્વામી જૂથની પ્રતિક્રિયા પર પણ નજર રહેશે.